રાજકોટના કાલાવડ રોડ પર સર્જાયેલા અગ્નિકાંડ બાદ રાજકોટ બેના ધારાસભ્ય રમેશ ટીલાળા ઘટના સ્થળે પહોંચ્યા. મીડિયા સાથે વાત કરતા તેમને એવું લાગ્યું કે જાણે કોઈ કરોડપતિના લગ્ન પ્રસંગમાં આવ્યા હોય અને જમણવારનું વર્ણન કરવાનું કહેવામાં આવ્યું હોય તેવા હાવભાવ સાથે હસતા હસતા મીડિયાને આ દુર્ઘટના વિશેની માહિતી આપે છે. શરમ કરો શરમ રમેશ ટીલાળા, એક ધારાસભ્ય પાસેથી આનાથી વધારે અપેક્ષા બીજી શી હોઈ શકે? જોઈ શકો છો આગનું કારણ જાણવા મળ્યું નથી, પણ અંદર એક ડેથ થયેલું છે. હજી બીજાને તપાસ કરે છે ફાયર બ્રિગેડ અને પોલીસ બધા, અને સતત ચાલુ છે કામગીરી. એટલે હવે તપાસના અંતે ખબર પડશે બીજા ડેથ. ત્રણ લોકોની વાત નથી, હજી એકાદ ડેથ થયું છે ને એકાદું હજી અંદર જાણવા મળશે. તો તપાસ ફાયર બ્રિગેડ પણ કરે છે અને પોલીસ પણ કરે છે. ચોક્કસ ચોક્કસ તેની તપાસ થશે અને જવાબદાર લોકો ઉપર ચોક્કસ. ચોક્કસ એના માટે ફાયર બ્રિગેડ સાથે અમે ચર્ચા કરી, કમિશનર સાથે પણ, કલેક્ટર સાહેબ પણ અમારા સંપર્કમાં છે, અને અમે પૂરેપૂરી એમાં તપાસ કરી અને જેને જવાબદાર લોકો ઉપર પગલાં લેવા. અકસ્માત છે એટલે બેદરકારી નું તો આપણે એમાં બધી પરમિશન તો બધી જાણવા મળી કે લીધેલી છે. ફાયર ની સુવિધા નહીં હોય એ હવે અત્યારે તપાસ ના અંતે બધું ખ્યાલ આવશે. એટલે આમાં તો હવે હું શું કહી શકું? હવે તમે અગાઉથી તપાસ થઈ જોઈએ એવું લાગે છે. રમેશભાઈ, ગંભીર વાત છે કે બાળકો ફસાણા છે, બાળકોના મોત થયા છે, કેમ કે બોડી એક તો અમારી સામે છે.